હા સર, મારો પ્રશ્ન એવો છે કે અમારા હાલોલની ગુજરાતની અંદર ગણોદરા 43 છે, તો એનું પેકીકરણ થઈ શકે? એકીકરણ તો એકીકરણ કાયદા હેઠળ બે નાના પ્લોટ હોય તો એકત્રીકરણ એમને થઈ શકે. એકત્રીકરણ તો શું છે કે એક જ માલિકના બે પ્લોટ હોય તો એ ભેગા થઈ શકે. એ બે રીતે થઈ શકે, એક પાર્ટીની પોતાની સ્વેચ્છાએ કે એક પાર્ટીના બે પ્લોટ હોય તો બે ભેગા કરી અને એક બ્લોક બનાવી શકે. બે જુદા જુદા માલિક અથવા બે જુદી જુદી એન્ટિટી હોય, એટલે કે એક ખેતીની હોય ને એક બિન ખેતીની હોય, તો એકત્રીકરણ નહીં થઈ શકે. બે બાજુ બાજુમાં હોય પણ બે જુદા જુદા માલિક હોય તો એકત્રીકરણ ન થઈ શકે. એવી કલમ 43 હેઠળ હોય પણ એક જ માલિકના બે પ્લોટ હોય અને બે નવી શરત ના હોય, 43 હેઠળ ને આધીન હોય, તો બે ભેગા થઈ શકે છે. હા પણ સર, એકત્રીકરણ કર્યા પછી એના પેકી પડી શકે? ટીપી પેકી પેકી પાડવાના છે, હિસ્સા પાડવાના છે. હિસ્સા જો હિસ્સા શું, એ નવી શરત 43 હેઠળ હોય ને તો એનું તમે આપ સમજો કે બિન અવિભાજ્ય સત્તા પ્રકાર ગણાય. બિન અવિભાજ્ય એટલે પાર્ટીશન, કલેક્ટર ની પરમિશન વગર એનું પાર્ટીશન ન થઈ શકે. એટલે 43 માં છે ને બિન અવિભાજ્ય નિયંત્રિત પ્રકાર કહેવાય, એટલે એના ભાગલા પણ ન થઈ શકે ને ટ્રાન્સફર પણ બિન તબદિલ અવિભાજ્ય ગણાય. બિન તબદિલ અવિભાજ્ય એને તમે ભાગલા બી ન પાડી શકો અને તબદીલ પણ ન કરી શકો. પ્રાયર પરમિશન ઓફ ધ કલેક્ટર, કલેક્ટરની પૂર્વ પરવાનગી વગર બેવ ન થઈ શકે. ભાગલા પણ ન પડે અને વેચાણ પણ ન થઈ શકે. સર, એ પરવાનગી ક્યારે આપે? આપણે પ્રીમિયમ ભરવું પડે. પ્રીમિયમ જો એ તો દેખીતું છે, પણ જયારે જો કુટુંબ ની વચ્ચે કરવાનું હોય અને અંદર ભાગ પાડવાનો હોય, સમજો કે એક બાપની જગ્યા હોય ને ચાર દીકરા હોય, એ જ કરવાનું છે. ચાર દીકરા વચ્ચે પાર્ટીશન થાય તો એમાં કોઈ પ્રીમિયમ ભરવાનું આવતું નથી. થઈ શકે, એમાં ટુકડાધારો લાગુ પડે. ટુકડાધારો લાગુ પડે તો પાછું એ પરમિશન ન મળે. ટુકડાધારો લાગુ પડતો હોય તો એ ટુકડાધારાના જે મિનિમમ ક્ષેત્રફળ હોય એના કરતા વધારે હોય તો એ ભાગલા પડે. અધરવાઇઝ ટુકડાધારો લાગતો હોય તો પાછો ટુકડાધાર હેઠળ પ્રતિબંધિત થઈ જાય. હા, એટલે અમારે ટુકડાધારા છે એટલે એકત્રીકરણ કરવા જઈએ છે તો પ્રીમિયમ ભરે એવું કે છે. ના, એકત્રીકરણ કરવામાં પ્રીમિયમ ભરવાનું, એકના એક માલિક ના બે હોય તો પ્રીમિયમ. એમાં શું છે કે માલિકી ટ્રાન્સફર નથી થતી, એટલે પ્રીમિયમ ભરવાનો સવાલ ન આવે. પ્રીમિયમ ત્યારે ભરવાનો આવે કે તબદીલ કરવામાં આવે તો. પણ એક જ માલિક પોતે પોતાના બે પ્લોટ ભેગા કરતા હોય તો એમાં કોઈ ટ્રાન્સફર નથી, કોઈ તબદીલી નથી, એટલે પ્રીમિયમ ભરવાનો સવાલ નથી, તબદીલી જ નથી. સર, અમારી સોસાયટીના ડેવલપમેન્ટ પર એગ્રીમેન્ટ કર્યાને 3 વર્ષ પછી પણ પૈસા આપી શક્યા નથી. જી, તો ટાઇટલ ક્લિયર પછી 90 દિવસની ટર્મ્સ હતી. જી, તો હવે ભાવ વધારો કાયદેસર માંગી શકાય? સર, માંગી શકાય ચોક્કસ. આમાં શું છે કે તમારી જે ટર્મ્સ છે અને એ ટર્મ્સમાં જ્યારે એ ફૂલફિલ નથી થતી એટલે ઓટોમેટિક બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ ગણાય. હવે બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ ગણાય એટલે તમારે કોર્ટ સમક્ષ એ કહેવું પડે કે આ શરતનો ભંગ કર્યો અને એના કારણે અમને આટલું નુકસાન થયું, એટલે એ વળતર ચૂકવવા માટે એ જવાબદાર છે. તો જ્યારે બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ થાય ત્યારે આવું છે. સરકારને પણ આવું ઘણી વાર બને છે કે એક કોઈ કોન્ટ્રાક્ટ આપ્યો અને પછી પરિસ્થિતિ ફેરવા જાય તો કોન્ટ્રાક્ટરો ભાવ વધારો માંગે છે, એટલે ઇટ ઇઝ અ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. અચ્છા, ઓકે, થેન્ક યુ વેરી મચ સર ફોર યોર કાઇન્ડ એડવાઇસ.